नमस्कार, आप जो रहा छो बुलेटिन इंडिया ની અમારી વિશેષ રજૂઆત ખેતી મારું સ્વાભિમાન। દરરોજ આપણે ખેતીના પ્રોગ્રામમાં અલગ અલગ માહિતી મેળવીએ છીએ, અલગ અલગ પાકો વિશેની માહિતી મેળવીએ છીએ। તો ક્યારેક આપણે ખેડૂતો પાસેથી એમનો અનુભવ પણ જાણતા હોઈએ છીએ, કેવી રીતે એમની ખેતી કરતા હોય છે, એમના અનુભવો વિશેથી પણ આપણે ઘણી બધી માહિતી મેળવતા હોઈએ છીએ। ત્યારે હવે અત્યારે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છીએ અને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે એમાંથી નિષ્ણાંતો પાસેથી પણ આપણે ઘણી બધી માહિતીઓ મેળવવાની છે અને ઘણી એવી માહિતીઓ છે જે હજુ સુધી ઘણા ખેડૂતો સુધી નથી પહોંચી। તો એ માટે આપણે આજે આપણી સાથે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક થી એમડી જોડાયા છે। આજે આપણે ખેતીના શિયાળુ પાકની અત્યારે જ્યારે વાત કરવા જઈએ તો શિયાળુ પાકોમાં ઘણા બધા અલગ અલગ પાકોનું વાવેતર થતું હોય છે। વિસ્તાર પ્રમાણે જો પાકની વાત કરીએ તો જે વિસ્તારમાં પાણી વધારે હોય એ વિસ્તારના પાકો પણ અલગ હોય છે, સૂકા પ્રદેશોના પાક પણ અલગ હોય છે, અલગ અલગ ખેડૂતો અલગ અલગ પાકોનું વાવેતર કરતા હોય છે। પણ ઘણી એવી માહિતી હોય છે કે જે નાની એવી ભૂલના કારણે પણ ઉત્પાદનમાં પણ કોઈ ભૂલ આવતી હોય છે, ઉત્પાદન ઓછું મળતું હોય છે, અથવા તો કોઈ રોગના કારણે પણ ઉત્પાદન ઘટાડો થતો હોય છે। તો એ તમામ માહિતી આપણે ખેડૂતો પાસેથી તો મળે જ છે, પરંતુ નિષ્ણાંતો પાસેથી પણ આપણે એ માહિતી મેળવવી જોઈએ અને એ માહિતી આપણે દરેક અલગ અલગ નિષ્ણાંતો પાસેથી મેળવીશું। દરરોજ આપણે અલગ અલગ નિષ્ણાંતો સાથે વાત કરીશું। તમારો કોઈ પ્રશ્ન છે તો તમે પણ અમને પૂછી શકો છો। ખેડૂતો પાસેથી આપણે અલગ અલગ પાકો વિશેની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ખેડૂતોના પણ ઘણા સવાલો આવતા હોય છે, તો એ સવાલો પણ આપણે નિષ્ણાંતોને પૂછવાના છે। તો આજે આપણી સાથે વાત કરવા માટે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકના એમડી પલ્કેશ પટેલ આપણી સાથે જોડાશે। પલ્કેશભાઈ, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ખેતી મારું સ્વાભિમાનમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જ્યારે આપણે શિયાળુ પાકની વાત કરી રહ્યા છીએ ત્યારે પલ્કેશભાઈ આપણે ઘણી બધી માહિતી આપશે અને એમની પાસેથી આપણે માહિતી આજે લેવાના છીએ। પલ્કેશભાઈ, સૌથી પહેલા તો સવાલો એ છે કે જ્યારે શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવતું હોય તો એ વાવેતરનો સમય, જ્યારે આપણે ખબર જ હોય છે કે દિવાળી પછીના સમયમાં એકથી દોઢ મહિનાની અંદર વાવેતરની શરૂઆત થતી હોય છે અને ખેડૂતો લગભગ એ સમયમાં પૂરું કરી દેતા હોય છે, પરંતુ ઘણી વખત સમય સૂચકતાના કારણે કોઈ ઘટનાઓના કારણે પણ સમયમાં અવરોધ આવતો હોય છે, તો કયો યોગ્ય સમય કહેવાય કે જે સમયમાં શિયાળુ પાકનું ઉત્તમ ઉત્પાદન લઈ શકાય? ચોક્કસ, આપણે શિયાળુ પાક માટે આપણે જયારે વાત કરવી છે તો સૌથી પહેલા આપણે પાક હોય છે વિસ્તાર પ્રમાણે આબોહવા પ્રમાણે આપણે બટાકા નું વાવેતર થતું હોય છે સૌ પ્રમાણમાં ઉત્તર ગુજરાતમાં આપણે સાબરકાંઠા છે, બનાસકાંઠા છે અને મધ્ય ગુજરાતના થોડા ભાગની અંદર બટાકા નું વાવેતર થતું હોય છે। એવી જ રીતના આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર આપણે વાત જોઈએ તો સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ઘઉં છે, ચણા છે, લસણ છે, ડુંગળી છે, પછી સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર જીરી છે, બરાડી પંથકમાં જીરાનું પ્રમાણ વાવેતર થતું હોય છે, પોરબંદર વિસ્તારમાં છે, ત્યાર પછી જે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરિયાળીનો પાક છે એ પાકો થતા હોય છે। હવે વાવેતરની આપણે બેન જયારે આપણે વાત કરતા હોઈએ છીએ તો વાવેતરનો ચોક્કસ સમયગાળો ખેડૂતો ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે શિયાળુ પાકો છે તો શિયાળુ પાકોમાં ઠંડીની શરૂઆત થાય ત્યાર પછી જ એને વાવેતરની શરૂઆત કરવી જોઈએ। ઘણી વાર કેવું છે દિવાળી પછીના સમયગાળાની અંદર ક્યારેક બે ચાર દિવસ ઠંડી પડતી હોય છે અને ખેડૂતો વાવેતર માટે ઉતાવળ કરતા હોય છે, પરંતુ પૂરતા પ્રમાણમાં અઠવાડિયે 10 દિવસ સુધી ઠંડી પ્રોપર ચાલુ થાય પછી એનું આપણે વાવેતર કરવું જોઈએ। ઘણી વખત કેવું છે કે આપણે ચોમાસાના સમયગાળા દરમિયાન જોયેલું છે કે લોકો વાવેતર શરૂઆતમાં ઉતાવળથી કરતા હોય છે અને પછી એકાદ 1-2 મહિના સુધી વરસાદ ખેંચાતો હોય છે, જેની હવામાનકીય પરિબળો છે, ગરમી છે, ઠંડી છે, એની અસર પાકોમાં જોવા મળતી હોય છે। અને શિયાળુ પાકોમાં અત્યારે ઘણા બધા ખેડૂતો છે અત્યારે અઠવાડિયે પહેલા વાવેતર કરેલું છે અને ઘણા બધા વિસ્તારોની અંદર હજુ પણ શહેરીના નજીકના વિસ્તારો છે કે જ્યાં હજી ઠંડી ચાલુ થઈ નથી અને જ્યાં ઠંડી ચાલુ થઈ છે ત્યાં બટાકાનું છે, ડુંગળી છે, લસણ છે, જીરું છે, આ બધા પાકો એકાદ 1-2 મહિનાના થઈ ગયા છે। એટલે હંમેશા શિયાળુ પાકોની જયારે વાવેતર કરતા હોય એટલે ખાસ કરીને રાત્રિનું ટેમ્પરેચર અને દિવસનું ટેમ્પરેચર બંનેને ધ્યાનમાં રાખી અને પછી જ આપણે વાવેતર કરવું જોઈએ।
जी बिल्कुल, એટલે જ્યારે વાવણીનો સમય હોય છે એ યોગ્ય સમય જો જાળવવામાં આવે તો જ પાછળ જે 2 મહિના 60 દિવસનો કે 90 દિવસનો પાક હોય એ વ્યવસ્થિત રીતે છેક સુધી અને ઉત્તમ ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. હવે જ્યારે શિયાળુ પાકની આપણે વાત કરીએ છીએ તો ચણાના વાવેતરનો યોગ્ય સમય કયો કહેવાય અને એના વાવેતર વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? ચણાના પાકમાં વાવેતરનો સમય તો આપણે જેમ દિવાળી પછી લોકો મોટાભાગના લોકો વાવેતરની શરૂઆત કરી દેતા હોય છે, હવે એ પ્રમાણમાં ઘણી જગ્યાએ આપણે જે વાલ વિસ્તાર છે કે જ્યાં બિન પિયત વાળો વિસ્તાર છે અને સૌરાષ્ટ્રના જે પટ્ટા છે જ્યાં પિયત વાળો વિસ્તાર છે, હવે જેની પાસે પિયતની સગવડ છે હવે એ લોકો દિવાળી પછીના સમયગાળા દરમિયાન વાવેતરની શરૂઆત કરતા હોય છે. હવે ચણાના પાકની અંદર ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે ચણા છે ઠંડી આબોહવા અને સૂકું હવામાન એને વધારે માફક આવતું હોય છે. જયારે વાવેતર કરતા હોય છે ત્યારે શરૂઆતના લોકો વધુ પડતા પિયત આપણે આપી દેતા હોય છે, તો શરૂઆતમાં 2 વસ્તુ ધ્યાન રાખવાની છે કે જયારે પિયત તમે જયારે એકવાર ચણાનો ઉગાવો થઈ જાય છે ત્યાર પછીના પિયત એકદમ હળવા પિયત આપણે આપવા જોઈએ. ઘણી વખત કેવું છે ફૂલ અવસ્થા એ ખેડૂત મિત્રો આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જયારે ફૂલ આવવાની અવસ્થા હોય એ અરસા દરમિયાન ઘણી વખત આપણે થોડુંક નાનકનું ઉદાહરણ જોઈએ તો ગયા વર્ષે હવે હા તો ગયા વખતે આપણે જોયું છે કે ફૂલ આવવાની અવસ્થા એ માવઠાની શક્યતાઓ રહેતી હોય છે ખેડૂત મિત્રો. તો માવઠું આજુબાજુના અઠવાડિયાના દિવસ પ્રમાણે આપણે એનું કેલેન્ડર જોવાનું કે ભાઈ એમાં હવામાનની પરિસ્થિતિ કેવી છે, માવઠાની કોઈ શક્યતાઓ હોય છે કે નહીં, એ દરમિયાન ચણાના પાકની અંદર ફૂલ અવસ્થા એ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ત્યાર પછી બીજી વસ્તુ, ઘણી વખત ચણાના પાકમાં શરૂઆતથી એનો ગ્રોથ ધીમો થતો હોય છે અને એ વખતમાં આપણે મોટાભાગના ચણાનો પાક હોય એટલે એના 20-21 દિવસ પછી એમાં રાઇઝોબિયમની ગાંઠો બંધાવવાની શરૂઆત થતી હોય છે. તો ખેડૂત મિત્રો ઘણી વખત શું કરતા હોય છે, ઘણી વખત નાઇટ્રોજનયુક્ત ખાતરો શરૂઆતના અરસામાં વધુ પડતા આપી દેતા હોય છે અને પાછળના સમયમાં પણ જે નાઇટ્રોજનયુક્ત ખાતરો વધુ વાપરતા હોય છે એના કારણે બીજું વનસ્પતિ વિકાસ વધુ થઈ જવાના કારણે જે ફૂલમાંથી ચણા બેસવાની જે બંધારણ છે પ્રોપર બંધારણ થતું નથી. તો આપણે વધુ કરતા 25-30 પછી નાઇટ્રોજનયુક્ત ખાતરો બને ત્યાં સુધી ઓછા નાખવા જોઈએ, જ્યાં જરૂર છે ત્યાં જ આપવા જોઈએ, જેથી કરીને આપણો વાનસ્પતિ વિકાસ ઓછો થશે ને તો જ આપણનો જે ચણાની સાઈઝ છે વજન છે એની અંદર તમને બિલકુલ બેનિફિટ જોવા મળશે. બિલકુલ પલકેશભાઈ, હજુ એક સવાલ છે ખેડૂતનો કે જે રીતે આપણે ચણાના વાવેતરની વાત કરી છે તો બીજ પ્રમાણે આમ તો ફેરફાર થતા હોય છે અમુક પ્રકારના, પરંતુ આપણે જે ચણાની વાત કરી તો એ સામાન્ય રીતે લગભગ લાલ ચણાની વાત થતી હશે, તો કાબુલી ચણા જે સફેદ કલરના મોટા દાણા આવે છે એ ચણાના વાવેતર વખતે કોઈ ખાસ કાળજી રાખવાની? આમાં ચણામાં કાબુલી ચણા છે, આમાં 2 પ્રકારના ચણાનું વાવેતર મોટાભાગે થતું હોય છે. કાબુલી ચણા છે જે સાઈઝમાં મોટા છે અને બીજા જે આપણે પીળા કલરના દેશી ચણા થતા હોય છે. હવે કેવું છે કે કાબુલી ચણા એમાં ખાસ આપણે પાયાના જે ખાતરો આપણે નાખતા હોઈએ છીએ, ઘણી વખત ખેડૂતોને આપણે ભલામણ કરતા હોઈએ છીએ કે તમારી જમીનની યોગ્ય ચકાસણી કરી અને આપણે પાયાના ખાતરો એ પ્રમાણે આપવા જોઈએ. જે પણ સેન્દ્રીય ખાતર પણ આપતા હોય તો તમે એને પ્રોપરલી ડીકમ્પોઝ થયા હોય એવા ખાતરો પણ આપવાના છે. ફોસ્ફરસ ખાતરમાં પણ એવું છે કે હવે જૈવિક ખાતરો પણ એવા અવેલેબલ બજારની અંદર મળતા હોય છે, તો આપણે પાયાના જે ખાસ ખાતરો આપવાના છે એ તમારે આપી દેવાના છે. ત્યાર પછીમાં જયારે વાનસ્પતિ અને વૃદ્ધિ વિકાસનો જયારે સમયગાળો દરમિયાન હોય એ દરમિયાન જરૂરી આપણા જે સૂક્ષ્મ પોષક તત્વો હોય એ વસ્તુ તમે ઉપરથી સ્પ્રે કરીને તમે આપી શકો છો. બાકી વધારે પડતું ખાસ અને પિયતનું તમે જે ધ્યાન રાખવાનું છે એ વધારે પડતા પિયત આપણે ના આપતા જઈએ, કારણ કે ઠંડા અને આપણે જે વાત કરી કે સૂકું હવામાન એને વધારે માફક આવે છે, તો એ પ્રમાણે જો કાબુલ ચણામાં પણ જો આપણે ધ્યાન રાખવામાં આવે તો કાબુલ ચણામાં પણ આપણે સારું ઉત્પાદન લઈ શકીએ છીએ. બિલકુલ, અને હવે ચણાનું વાવેતર આમ જયારે કરતા હોય છે ત્યારે લીલા ચણાથી લઈને માર્કેટમાં ખવાતા જ હોય છે, એટલે અલગ અલગ રીતે અલગ અલગ ખેડૂતો ચણાના બીજ જે આવતા હોય છે તો એ વાવેતર થતું હોય તો જે પાયાના મુદ્દાના જે કાળજી રાખવાની કહી શકાય તો એ કાળજી ખૂબ મહત્વ ધરાવે છે. જે રીતે આપણે વાત કરી કે પાયાનું ખાતર જયારે એને ઉગવામાં જ જયારે એનો પાયો જ મજબૂત ન થઈ શકે તો એ છોડ મજબૂત ના થાય, એટલે પાયા વાવેતર વખતે જયારે પાયામાં કયું ખાતર નાખવાનું છે એ તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. હવે જ્યારે ઘઉંની અત્યારે સીઝન ચાલે છે તો ઘઉંના વાવેતર પણ કર્યા છે ગુજરાતમાં, આમ તો જો કે પંજાબ જેટલું આપણે ઉત્પાદન નથી લઈ શકતા પરંતુ ઘઉંનું વાવેતર અત્યારે ગુજરાતમાં પણ ઘણું થાય છે, તો ઘઉંના વાવેતરમાં પણ અત્યારે ઘણા બધા સવાલો આવતા હોય કે ઘણા ઉત્પાદન ઓછા આવતા હોય અથવા તો દાણા જે છે એ ઝીણા રહેતા હોય છે, તો એમાં કાળજી રાખવાનું?
ગળના પાકમાં ઘણી મિત્ર આપણે સૌથી અગત્યની બાબત છે. હા, ઘઉંની જયારે આપણે વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે ઘઉંના વાવેતરમાં આપણે સમયસર વાવણી છે, મોડી મધ્યમ વાવણી છે અને મોડી વાવણી છે. હવે આપણે જયારે સમયસર જયારે વાવણી કરવાની હોય ત્યારે ખેડૂત મિત્રો મોટાભાગે 496 બિયારણની પસંદગી કરતા હોય છે અને ત્યાર પછી આપણે જે છે આપણે વિજાપુર સંશોધન કેન્દ્રની નવી વેરાયટી જે છે કે જે 451 જે 496 કરતા પણ વધુ ઉત્પાદન આપતી જાતે છે. હવે જે વિસ્તારમાં પાછળના સમયમાં આપણે ખેડૂત મિત્રો જયારે પિયત આપતા હોઈએ છીએ અને વધુ ભેજ જમીનના હોવાને કારણે અને પવનના કારણે આપણા જે મોટાભાગે 496 વેરાયટીમાં પાછળથી ઘઉં પડી જવાના પ્રશ્નો રહેતા હોય છે. સાથે સાથે ઘણા બધા જૈવિક ખેતી કરતા હોય ખેડૂત મિત્રો એ લોકો પણ અત્યારે બંસી ઘઉંનું પણ વાવેતર કરતા હોય છે. તો આપણે ઘઉંની અંદર ખાસ મુખ્યત્વની બાબતની ધ્યાન રાખવાની છે કે ઘઉંમાં સૌથી પહેલા તો છે ને પાયાનું પોષણ છે અને પિયત છે અને એનું પાક સંરક્ષણ છે. તો આપણે પાણીની અંદર સૌથી પહેલા ધ્યાન એ રાખીએ કે જયારે એની કટોકટીની અવસ્થાઓ જયારે ઘઉંની હોય છે કે જયારે ઘઉંમાં ઊંડી આવવાનો સમયગાળો છે, દાણા ભરાવવાનો સમયગાળો છે, બરાબર છે, દૂધિયા જે દૂધ ભરાવવાનો સમયગાળો છે, આ દરમિયાન પાણીની ખેંચ ન પડે ઘઉંમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. શરૂઆતના અરસામાં જયારે ઊંડી જાય છે એ અરસામાં પણ એને સમયસર આપણે માની લો કે મધ્યમ કાળી જમીન છે, કાળી જમીન છે કે રેતાળ જમીન છે, રેતાળ જમીનમાં એમાં જમીનનો ભેજ સંગ્રહ ઓછો રહે એને સમયસર આપણે પિયત આપવી જોઈએ. જયારે આપણે મધ્યમ કાળી જમીનમાં જઈએ તો 8-10 પ્રકારના પિયતો આપણે આપવાના હોય છે. એમાં કટોકટી અવસ્થાના જે પિયતો છે એમાં પિયતોમાં ખાસ વધુ પડતી ખેંચ ન થાય એ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી એના પોષણની વાત છે કે પોષણ પાયાનું પોષણ છે અને જયારે એમાં દાણા ભરવાનો સમયગાળો દરમિયાન હોય એ દરમિયાન પણ આપણે એને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં આવવા જોઈએ, આપવા જોઈએ કે જેથી કરીને એ કન્ટિન્યુઅસ. ઘણી વખત કેવું થાય છે કે દાણાની અંદર કલર ઓછો આવવો, શાઇનિંગ ઓછું આવવું, ઘણી વાર પિયત આપો છો ત્યારે પણ દાણાની અંદર આ બધા પ્રશ્નો આપણે જોવા મળતા હોય છે. અને કાપણીનો સમયગાળો છે, ઘણી વખત કાપણીમાં આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે ઘઉંના એના દિવસો પૂરા પ્રમાણમાં થયા હોય ત્યાર પછી જ એને કાપણીની શરૂઆત કરવી જોઈએ જેથી કરીને દાણામાં જે છે એ પોષણ પૂરતા પ્રમાણમાં મળી રહે જેથી કરીને દાણા પૂરેપૂરા ભરાય અને એની કાપણી પણ યોગ્ય સમયે થઈ શકે. બિલકુલ, એટલે માવજત એટલે ખાલી ધ્યાન રાખવું નથી પણ વધારાનું પાણી પણ ન જાય એ પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે વધારે પાણી પડી જશે તો પણ તકલીફ થશે, ઓછું થશે તો પણ તકલીફ થશે. એટલે યોગ્ય સમયે યોગ્ય માત્રામાં પાણી ક્યારે પૂરું પાડવું આ મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. કારણ કે જો પૂરતું પાણી નહીં મળે તો પણ દાણામાં ફેરફાર થશે, ઉત્પાદનમાં ફેરફાર થશે અથવા તો વધી જશે તો પણ તકલીફ થશે. ખેડૂતનો એક સવાલ આવ્યો છે પલકેશભાઈ કે કાળા ઘઉંનું વાવેતર અત્યારે ગુજરાતમાં થાય છે ઘણી જગ્યાએ, તો એના માટે કયું બીજ વાપરવું જોઈએ? આમ તો ઘણી વખત ઘઉં માટે આપણે અત્યારે યુટ્યુબના માધ્યમથી ઘણી બધી વસ્તુઓની વેરાયટી નવી નવી અખતરાઓ આપણને ખેડૂત સુધી માહિતી પહોંચતી હોય છે. પરંતુ આજે કાળા ઘઉં વાવેતર કર્યા પછી ખેડૂત મિત્રોને ખાસ સલાહ આપતા હોય છે કે જ્યાં સુધીની માર્કેટિંગ અને વેચાણની વ્યવસ્થા સંપૂર્ણ જ્યાં સુધી તમારી પાસે ન હોય ત્યાર સુધી તમે આ બધા અખતરાઓમાં વધુ પડતા ઊંડાણમાં ન ઉતરવી જોઈએ. કારણ કે ઘણી વાર આવી રીતે ઘણી વખત યુટ્યુબમાં આવા ભ્રામક પ્રચારો વધુ પડતા પ્રચારોના કારણે ખેડૂતો ગેરમાર્ગે પણ દોરાતા હોય છે અને જયારે પાકી જાય પછી ખેડૂત જયારે બજારમાં વેચાણ ભાવ વેચાણ કરવા માટે કાળા ઘઉં જતા હોય છે ત્યારે કોઈ ઘઉંની ખરીદદાર કોઈ વેપારીઓ કરતા નથી. એટલે ક્યારેક પણ આવી નવી વસ્તુને ટ્રાયલ કરવાનું થાય તો એકાદ બે ચહેરા પૂરતું તમે ટ્રાયલ કરી અને એમાં ખરેખર જે નજીકમાં આપણા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે ત્યાંના નિષ્ણાંતો પાસેથી અથવા કોઈ નજીકમાં આપણે સારા એગ્રો સેન્ટર હોય એની પાસેથી કોઈ વેચાણની જો પૂર્ણ માહિતી હોય તો જ આવા નવા પ્રકારની વેરાયટી માટે કે કોઈ નવી વસ્તુ માટે આપણે અંદર ઉતરવું જોઈએ. નહીંતર છેવટે ખેડૂતોને નુકસાનીના ભાર આવતા હોય છે. એટલે આ બધી વસ્તુમાં ભલે ત્યાં સુધી વેચાણની વ્યવસ્થા ના હોય ત્યાં સુધી મારી વ્યક્તિગત સલાહ એવી છે કે આ બધા મોટા પાયે તમારે વાવેતર ક્યારેય ન કરવું જોઈએ. જી, એટલે વાવેતર કર્યા પછી આટલી મહેનત કર્યા પછી પણ જો યોગ્ય એમને વળતર ના મળી રહે અથવા તો વેચાણ ન થાય તો એ નુકસાનના આરે જ છે. એટલે ખેડૂતોને સૌથી પહેલા તો એના વેચાણનો માર્ગ જ શોધવો જોઈએ. જ્યારે કોઈ નવી અલગ પ્રકારથી ખેતી કરવા આગળ વધતા હોય છે ત્યારે આગળ વધવું જોઈએ, પરંતુ સંપૂર્ણ માહિતી સાથે વધવું જોઈએ. અને સંપૂર્ણ માહિતીમાં સૌથી પહેલો મુદ્દો એ આવે છે કે વેચાણ ક્યાં કરીશું, કેટલો ભાવ મળશે, કઈ રીતે વેચાણ થશે,
તે પહેલા જો તમને માહિતી મળી ગઈ હોય ત્યારબાદ આપણે આગળ વધવું જોઈએ, ત્યારબાદ વેચાણ ની વ્યવસ્થા થયા બાદ જ એનું વાવેતર કરવું જોઈએ. કારણ કે આટલું મહેનત કરીને તૈયાર કરો અને ત્યારબાદ જો એનો રસ્તો નહીં મળે તો પણ તકલીફ થશે. આપણે લસણના પાકની વાત કરીએ તો લસણના પાકમાં ખાસ કરીને ઘણી વખત એવું થતું હોય છે કે લસણની કળીઓ જે છે એ નાની રહેતી હોય છે, ગાંઠિયો નાનો રહેતો હોય છે, અથવા તો લસણ ખાસ કરીને પારવું લસણનું વાવેતર શું કામ કરવામાં આવે છે, એકદમ ઘાટું નહીં મીડિયમ એવું, કારણ કે ગાંઠિયો સારો અને મોટો બંધાય, પરંતુ ઘણી વખત એકદમ નાનું લસણ તૈયાર થતું હોય છે. તો વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે લસણ તૈયાર થાય એના માટે શું કરવું જોઈએ? લસણના પાકમાં લસણ અને ડુંગળી બંને એવા પાક છે, ઘણી બધી જીવાતો છે આપણે જમીન અંદર આવતી હોય છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો કૃમિની વાત કરીએ તો લસણના પાકમાં ઘણી વાર ખરીદ મિત્રો કૃમિ આવી ગયા પછી આજે તમે જે મૂળના ભાગે જે છે એ કૃમિ આવી ગયા પછી એના જમીનમાંથી જે પોષણ લેવાનું છે પોષણ લેવાનું ત્યાં બિલકુલ બંધ થઈ જાય છે. અને આ કૃમિના આવવાના કારણે કેવું છે કે જે તમારે જે ગાંઠિયાની જે સાઇઝ થઈ ગઈ એનું મજબૂત થઈ જાય જોવી જોઈએ, કારણ કે જે પોષણ અને ખોરાક માટેની જે ચેનલ છે એ ચેનલ સંપૂર્ણ બંધ થઈ જતી હોય છે અને ખેડૂતોને સામાન્યતઃ આ વસ્તુ જલ્દી ખ્યાલ આવતી નથી. અને બીજી વસ્તુ આપણે વાત કરીએ કે ડુંગળી અને લસણમાં એ મોટાભાગના ડુંગળીની અંદર લોકોને બાફિયાનો પ્રશ્ન છેલ્લા 2-3 વર્ષથી પુષ્કળ પ્રમાણમાં બાફિયાનો પ્રશ્ન જોવા મળે છે, જે ખેડૂતો પોતાની ભાષામાં એને વાયરસ પણ કહેતા હોય છે અને જે ખેડૂતો જાણે છે એને બાફિયો પણ કહેતા હોય છે. તો આ બધી વસ્તુમાં કેવી રીતે આપણે ધ્યાન રાખવાનું છે કે કૃમિ માટેના આજે શરૂઆતના સમય સર્જી અને પગલા આપણે જો કૃમિ માટે કરીએ છીએ તો આપણે કૃમિનું અસરકારક નિયંત્રણ પણ થઈ શકીએ છીએ. કારણ કે જે શરૂઆતના અરસામાં જયારે કૃમિ આવે છે અને એને જો રોકવામાં ના આવે તો જે નુકસાની છે ઉત્પાદનમાં 25-30% સુધી ઉત્પાદનની અંદર સીધી અસર કરતા હોય છે. તો કૃમિનું આપણે અસરકારક નિયંત્રણ ત્યાર પછી ફૂગ છે. ઘણી વખત જમીનમાં ફૂગ આવી ગયા પછી ફૂગ અને જીવાત બંનેમાં એટલો જ ફરક છે કે જીવાત તમને નરી આંખે દેખાય છે અને તમે જયારે દવાનો છંટકાવ કરો છો ત્યારે જીવાત કંટ્રોલ થઈ જાય છે, પરંતુ જયારે ફૂગ જમીનમાં જયારે આવે છે એ ફૂગ જે છે એ લાગ્યા પછી તમારી લસણની ગુણવત્તા ક્વોલિટી અને ઉત્પાદન આ ત્રણેય ટર્મમાં સીધી આપણે પાણી સાથે તમારે 10-15 દિવસ અંતરગાળે તમારે સમયસરને આપવાનું છે, જેથી કરીને આ બંને વસ્તુ જો એનો યોગ્ય નિવારણ સમયસર થશે તો લસણ અને ડુંગળીમાં તમે સારું ઉત્પાદન લઈ શકો છો. બિલકુલ પલકેશભાઈ, જે રીતે આપણે વાત કરી કે લસણના પાકમાં અત્યારે ફૂગનો રોગ વધારે આવતો હોય છે, તો ફૂગનો રોગ જ્યારે આવે છે તો એના માટે કઈ દવા ઉપયોગમાં લેવી જોઈએ? લસણ માટે આજે મોટાભાગે જોઈએ કે નજીકમાં તમારા જે કૃષિ યુનિવર્સિટી સંશોધન કેન્દ્ર હોય તો ત્યાંથી મોટાભાગે ટ્રાયકોડરમાં વિરોધી છે. આ ટ્રાયકોડરમાં વિરોધી છે, ટ્રાયકોડરમાં આર્જિનિયમ છે, બરાબર છે. આ બધી વસ્તુ તમે પાણી સાથે જયારે તમે વાવેતર કરો છો એના 10-15 દિવસ અંદર તમે આ જે ટ્રાયકોડરમાં વિરોધી છે પાણી સાથે આપો છો એ ફૂગનું અસરકારક નિયંત્રણ તમારી જમીન અંદર થઈ શકે છે. અને આની રેપ્લિકન ડોઝ છે એ 15-20 દિવસ તમારે રેગ્યુલર ચાલુ રાખવાના છે. અને બીજી વસ્તુ જે છે જયારે તમે આ ટ્રાયકોડરમાં બેક્ટેરિયા તમે આપતા હોય છો એ આપ્યા પછી તમારે આગળ પાછળ 5-7 દિવસ તમારે ગેપ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો રાખવાનો છે. કોલોની ડેવલપ કરવા માટે જમીનમાં યોગ્ય સમયનો ખોરાક એની કોલોની સેટઅપ કરવા માટે સમય લાગતો હોય છે. એ અરસા દરમિયાન તમારે કોઈ નિયમન નાશક કે અન્ય કોઈ બીજા કેમિકલ જે ફિશ માટે કે અન્ય જીવાતો માટે વાપરવાના હોય એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખીને વાપરવાના છે. પછી બેક્ટેરિયાની ગતિવિધિ ઉપર કોઈ આડઅસર ન થાય તો આવી રીતે તમે જે ઉપયોગ કરશો તો સારામાં સારી તમે ફૂગનો નિયંત્રણ લસણની અંદર લઈ શકશો. બિલકુલ. અને ઘઉંના પાકમાં જ્યારે રોગ આવતો હોય તો એના માટે કઈ દવા ઉપયોગમાં લેવી જોઈએ? ઘઉંના પાકની અંદર આપણે કીધું તો મોટાભાગે જોઈએ તો ઘઉંમાં ઘેરુનો પ્રશ્ન રહેતો હોય છે, બરાબર, પાછળ જતા રાતડનો પ્રશ્ન રહેતો હોય છે. તો ઘઉંમાં પણ કીધું તો આપણે શરૂઆતથી આપણે ખેડૂતો મિત્રોને ભલામણ કરતા હોય છે કે ઘઉંનો પાક છે કારણ કે કોઈ પણ વસ્તુ જમીન જઈને અને બીજ જઈને ફૂગની આપણે જયારે વાત કરતા હોઈએ છીએ ત્યારે જમીનમાં જે કોઈ પણ ફૂગ છે, બરાબર છે, આજે માન લો કે આપણે રાતણની વાત કરીએ છીએ કે રાતણમાં એકવાર ફૂગ લાગી ગયા પછી પવન દ્વારા એ ફૂગ ફેલાતી હોય છે. અને જે આપણે ગેરુની વાત કરતા હોઈએ છીએ એ લાગી ગયા પછી આપણે જે જૈવિક નિયંત્રણો છે આપણે મોટાભાગે વાત કરતા હોઈએ છીએ નીમ ઓઇલ છે, આ ટ્રાયકોડરમા છે, આ બધા પ્રકારના ફૂગનાશકો આપણે જે લીમડાનું તેલ છે આ બધા જૈવિક જે ઉપચારો કરીએ કે જેની રેસિડ્યુઅલ રેસિડ્યુઅલ જૈવિકમાં તો નથી જ રહેતી પણ ઘણા બધા ખરીદીપૂર્વક કેમિકલનો આપણે ઉપયોગ કરતા હોય છે એવા કેમિકલ ટાળવા જોઈએ જેથી કરીને પાછળની અવસ્થા એના રેસિડ્યુ એ ઘઉંના પાકની અંદર ન રહે અને એ ઘઉં આપણે જ ખાવાના છે, આપણા બાળકોને ખાવાના છે.
તો આવી રીતે તમે જૈવિક પદ્ધતિનો જેટલો ઉપયોગ કરી શકો બરાબર છે, એમાં આકડાનું પાણી છે, આકડાનું પાણીનો પણ તમે આખું દ્રાવણ બનાવી અને જે દૂધ જેને વનસ્પતિઓ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, જેથી કરીને ઘઉંના જે રોગો છે એ રોગોને આપણે સમયસર અટકાવી શકીએ. બિલકુલ. અને ચણાની જો વાત કરી છે તો ચણાના પાક માટે કયા રોગ માટે કઈ દવા વાપરવી જોઈએ? ચણાના પાકમાં મોટાભાગે ખેડૂત મિત્રો સુકારાનો પ્રશ્ન રહેતો હોય છે. હવે સુકારાની વાત કરીએ છીએ ખેડૂત મિત્રો, આપણે ફ્યુઝેરિયમ ઓબ્ઝિસ્પોરિયમ જે છે બરાબર છે, એ બીજાણુના કારણે આખું ખૂબ ફેલાતી હોય છે. હવે સંભાવના અરસામાં ખેડૂત મિત્રો જે ખેતરમાં ચણા જે ચણાનું વાવેતર થતું હોય છે, કારણ કે આ જમીન જમીન ફૂગ છે, એટલે ફરી એકવાર કહું છું કે એમાં તમે આકડાનું દ્રાવણ છે સમયસર રેગ્યુલર પાણી સાથે આપી શકો છો, ટ્રાયકોડર્માં પાણી સાથે આપી શકો છો, દેશી ગાયનું ગૌમૂત્ર પણ તમે એની અંદર આપી શકો છો. આ બધી વસ્તુની ફ્રીક્વન્સી શરૂઆતથી જયારે ચણા ઉગીને બહાર નીકળે છે અને જયારે પણ પાણી આપો છો, પાણીની સાથે આવા પ્રકારની દેશી પદ્ધતિઓ જે આપણે ઘરે બનાવી શકીએ છીએ, આવી પદ્ધતિઓનો ફરીથી આપણે ઉપયોગ કરીશું તો આપણો ખેતી ખર્ચ પણ ઘટશે, એના ફૂગોનું નિયંત્રણ પણ થશે. અને સાથે સાથે જીવાતોની વાત કરીએ તો ઘઉંમાં આપણને ખબર છે કે ફૂલ અવસ્થા પછીનો જે સમયગાળો છે, કે જયારે પોપટાવવાનો સમયગાળો હોય છે એ દરમિયાન લીલીયળ છે, કાબરીયળના પ્રશ્નો રહેતા હોય છે, તો આપણે એનું પણ સમયસર આપણે તમે નિવાસ્ત્ર છે, નિવાસ્ત્ર 10-15 અર્ક છે, આવા બધા પ્રકારના અર્કો બનાવીને સમયસર 4-5 દિવસના અંતરે તમે સમયગાળો છંટકાવ કરો છો તો આ પ્રકારની જીવાતોનું પણ તમે ચણાની અંદર સારું નિયંત્રણ કરી શકો છો. બિલકુલ પરકેશભાઈ, જે આપણે વાત કરી એમાં ચણાના પાકમાં જો ઈયળ આવતી હોય તો એનો ઉપાય શું? ઈયળના પાક માટે આપણે અત્યારે આપણે વાત કરી કે એમાં નિમાસ્ત્ર જે છે, તમે નિમાસ્ત્ર એટલે જે લીલું તેલ છે અથવા તમારી પાસે જે કડવી વસ્તુઓ જે છે એનો તમે છંટકાવ કરો છો તો એમાં લીલી ઈયળનું તમે નિયંત્રણ લઈ શકો છો. બરાબર છે. એટલે આ બધું જો યોગ્ય રીતે કરવામાં આવે અને સમય સૂચકતા વાપરીને જો ધ્યાન દોરવામાં આવે છે અને આ જે દવાઓ કહી છે એનો ઉપયોગ કરવામાં આવે છે તો યોગ્ય રીતે એનું નિરાકરણ આવી શકે છે, એટલે ઉત્પાદનમાં પણ ઘણો બધો ફરક પડી શકે છે. યોગ્ય ઉત્પાદન ત્યારે જ મળી શકે છે જ્યારે યોગ્ય માત્રામાં એને પોષણ મળી રહે અને આવેલા રોગનું નિરાકરણ થઈ શકે. ત્યારે યોગ્ય માત્રામાં આપણે જે જોઈએ છે એ ક્વોલિટીનું આપણે જે જોઈએ છે એ ઉત્પાદન આપણે ત્યારે મેળવી શકીએ છીએ. પલકેશભાઈ, આપના તરફથી તમે ખેડૂતોને શું સલાહ આપવા માંગશો? ખેડૂત મિત્રો, ખાસ શિયાળુ પાકો માટે મારી સલાહ એ છે કે આપણે ત્રણ વસ્તુનું અગત્યના ખાસ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. અત્યારના સમયમાં આપણી જે વેરાયટી જે છે હાઇબ્રિડ વેરાયટી આવી ગઈ છે, હાઇબ્રિડ વેરાયટીઓને તમે પોષણમાં જો કમી રહેશે તો ઉત્પાદનમાં 100% એની સીધી અસર જોવા મળશે. બીજું, વાતાવરણના ફેરફારને લીધે સમયસર ઠંડી નથી હોતી, ગરમીનો સમયગાળો હોય છે, એટલે પાણીની જે તમે આપવાનો સમયગાળો છે એ ખેંચાવા ન દેતા સમયસર આપણી જમીનનું ભેજ ધ્યાનમાં રાખીને એને તમારે પિયત આપવાનું છે. પાક સંરક્ષણ, પાણી પોષણ અને પાક સંરક્ષણ. પાક સંરક્ષણમાં જયારે પણ જીવાતો આવે છે તો ફૂગના પ્રશ્નો આવે છે, જેમ કે બટાકાનો પાક છે, તો બટાકાના પાકમાં ઘણી જગ્યાએ ઘણા સમયે આપણે આગોતરા સુકારાની પણ ફરિયાદો અત્યારે જોવા મળે છે. અને શરૂઆતમાં સફેદ ફૂગ ખબર જ છે કે આપણને 20-25-30 દિવસના બટાકા હોય એ અરસા દરમિયાન આપણને, કારણ કે મગફળીવાળા ખેતરમાં જ બટાકાનું વાવેતર થતું હોય છે, તો આ સમયગાળા દરમિયાન આપણે એને સમયસર ફૂગને, સફેદ ફૂગને નિયંત્રણ કરવાની જરૂર છે. બીજા અન્ય પાકો જે છે, આપણે વરિયાળી અને જીરુની વાત કરીએ તો ઘણી વખતે વરિયાળીના પાકોમાં પણ આપણે વધુ પડતું પાણી આપણે આપવાનો આગ્રહ હોય છે, એ પાણીને પણ તમારે સમયસર અને ઓછું જેટલું પિયત તમે આપશો, કારણ કે છોડને ભેજની જરૂર છે, પાણીની જરૂર નથી. આ વસ્તુ જ્યાં સુધી આપણા મગજમાં ક્લિયર ન થાય ત્યાં સુધી, કારણ કે તમે એ પ્રશ્નો વધારે જ પડતું પાણી આપો છો એના કારણે થોડી વિકૃતિના પ્રશ્નો છે અથવા વરિયાળીમાં ગુસ્સાના પ્રશ્નો છે, આ બધા વધી જતા હોય છે, મધ્યાના પ્રશ્નો, તો આ બધી વસ્તુ થોડી રીતે આપણે નાની નાની પાયાની વસ્તુઓ છે જે આપણે ખેતીની અંદર જે ધ્યાન રાખીએ છીએ તો લાંબા ગાળે આપણને ઉત્પાદનની અંદર અને એની ગુણવત્તાની અંદર બધી જ વસ્તુની અંદર એનો ફરક જોવા મળતો હોય છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર પલકેશભાઈ તમારો, ખૂબ સરસ માહિતી આપે શિયાળુ પાક વિશે, એટલે ખૂબ આભાર તમારો. જે રીતે આપણે અલગ અલગ પાકની વાત કરીએ છીએ તો દરેક પાકમાં કોઈ એક મુદ્દો એવો નથી કે એના વિશે આપણે ખાસ કાળજી રાખવાની છે, પરંતુ પાકનું વાવેતર કરીએ ત્યારથી જ્યાં પાક આપણે તૈયાર થઈને આપણા ઘરે આવે છે ત્યાં સુધી તમામ મુદ્દાઓ એવા હોય છે જે તમામ મુદ્દા ઉપર કાળજી દેવાની જરૂર હોય છે, તમામ મુદ્દાને ધ્યાનથી જોવાના હોય છે. કારણ કે જો કોઈ નાની એવી એક ભૂલ થશે આટલા
વર્ષોનો તમારો અનુભવ હોય પણ કોઈ એક નાની એવી ભૂલના કારણે આખા ખેતરમાં વાવેલો પાક જે છે એ ઘણી વખત નિષ્ફળ જતો હોય છે, ઘણી વખત એમાં કોઈ રોગ આવ્યા હોય તો એમાં દવામાં પણ કોઈ ભૂલચૂક થતી હોય છે, ઉત્પાદનમાં ઓછું આવતું હોય છે, ઉત્પાદનમાં ફેરફાર થતો હોય, સડો બેસી જતો હોય, ઘણી એવી ભૂલો થતી હોય છે. પરંતુ આ તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા છે, તમામ મુદ્દે કાળજી રાખવાની છે કે સારામાં સારું ઉત્પાદન મળી રહે અને સારામાં સારો આપણે ભાવ મળે. આવતીકાલે ફરી મળીશું કોઈ નવા મુદ્દા સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા. નમસ્કાર.